કરવામાં આવી કે ધંદુકા ગામમાં કિશનભાઈ શિવાભાઈ ભરવાડ દ્વારા એક વિડીયો ફેસબુકમાં મૂકવામાં આવ્યો હતો જેના લીધે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ કૃત્યને છટાઉદેપુર નગરના સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સખત શબ્દોમાં વખોડીને આવા તત્વોની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ આવા કૃત્યો ફરીથી ભવિષ્યના ન બને તે માટે આવા હથિયારોને ફાંસીની સજા થવી જોઈએ તેવી રજૂઆત સાથે આ કેસને ફાસ્ટ ટ્રેક

પોલીસે ડામી દેવા જોઈએ જેથી કોઈ નવા ભાઈ ઊભા ના થાય આપણે અહીં ગું જોઈતું નથી છોટાઉદેપુર શાંત શાંત ગામ છે રહેવું જોઈએ કોઈ પણ ગુંડાઓને સાચી લેવાય નહીં છોટાઉદેપુરની જનતાની આ છે અને છોટાઉદેપુરની જનતાને પણ હું અપીલ કરું છું કે તમે શાંત રહો અને શાંત ગામ રાખો કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ના બને એના માટે પોતે જાગૃત થાવ ધંધુકાની અંદર જે કિશન ભરવાડની કુર હત્યા કરવામાં આવી છે અને જે નરાધમોએ એમની ગોળી મારીને હત્યા કરી છે તેઓને ટૂંક જ સમયમાં ફાંસીની સજા થવી જોઈએ એ અમારા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અને છોટાઉદેપુર નગર નગરના તમામ નાગરિકોની વિનંતી છે સરકારશ્રીને અને ન્યાયાધીશને પણ વિનંતી છે કે અને પોલીસ વિભાગને પણ વિનંતી છે કે આ નરાધામોને પકડી અને જાહેરમાં ફાંસી આપે એવી એક અમારી વિનંતી છે અને વહેલામાં વહેલી તકે ફાંસી આપવામાં આવે એવી એક લાગણી પણ છે